ઓકે ફ્રેન્ડ્સ, આપણે સેક્શન એ એ જોઈ ગયા પેપર વન નો. અત્યારે સેક્શન બી, સેક્શન બી ની અંદર આપણને સ્ટાન્જાસ, કોઈ પોએમ છે આપણી જે કે યુનિટ છે એમાં, એમાં પોએમનો જે સેક્શન છે એમાંથી કોઈ પણ એક પોએમની સ્ટાન્જા આપણને આપેલી હશે. એ સ્ટાન્જાના પ્રમાણે આપણને ક્વેશ્ચન અને આન્સર આપણે કરવાના છે. તો કે રીડ ધ સ્ટાન્જાસ, એટલે કે સૌથી પહેલું કામ છે કે સ્ટાન્જાને રીડ કરો. તમે જે પોએમ ને પોએમની સમરી જે સ્ટડી કરી ગયા છો, એ જ પોએમ છે એને થોડી સ્ટડી કરો, અને સ્ટડી કર્યા પછી તમારે ક્વેશ્ચન રીડ કરી અને આન્સર આપણે એને આપવાના છે. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. કવિયત્રી પોએટિસ છે એમ કે છે કે હું ફો જે કઈ અડચણો બાધાઓ મુશ્કેલીઓ છે એને સ્લે કરવા માટે જાઉં છું. આઈ એમ લિવિંગ નાઉ મધર, એનો મતલબ એમ કે અહીંયા જે સંબોધન છે ને એ સંબોધન એ પોતાના માતાને કરે છે. મધર, હિયર મી ગો, પ્લીઝ વિશ મી. મા પાસે એટલું ઈચ્છે છે, મા પાસે એને બીજી કોઈ ઈચ્છા નથી, એને આશીર્વાદની ઈચ્છા છે કે મારી સાથે તારા આશીર્વાદ રહેવા જોઈએ. વિશ મી લક ટુડે, આજે તું મને આશીર્વાદ આપ. બીજું કંઈ ન આપતો કાંઈ નહીં ચાલશે, પણ તારા આશીર્વાદ હશે એ મારા માટે સૌથી મહત્વના છે. વોટ ડઝ ધ પોએટિસ વોન્ટ ફ્રોમ હર મધર. પોએટિસ એટલે કવિયત્રી છે, પોતાના મા પાસેથી શેની ઈચ્છા રાખે છે, એને શું ઈચ્છા છે? એટલે એને કોઈ સારું જમવાનું જોઈએ છે, એવું કંઈ છે આમાં કંઈ? હે, સંપત્તિ જોઈએ છે, જ્વેલરીઝ જોઈએ છે, કંઈ નથી જોતું. એને શું જોઈએ છે? એમ કહે છે કે મને લક માટે આશીર્વાદ આપ. તો અહીંયા ધ પોએટિસ વોન્ટ્સ હર મધર, શું શું એની માનું શું? તો કે મધર્સ વિશસ, માતાની શુભકામનાઓ આશીર્વાદ જોઈએ છે. સેના માટે? કે જે કામ કરવા જઈ રહી છે એમાં એને એનું ભાગ્ય એનો સાથ આપે. જો માતાનો આશીર્વાદ હશે તો ભાગ્ય સાથ આપશે. ધ પોએટિસ વોન્ટ્સ હર મધર્સ વિશ, માતાની શુભકામનાઓ વિશેષ એને જોઈએ છે, એના આશીર્વાદ જોઈએ છે. વાય ઇઝ ધ પોએટિસ લિવિંગ? ભાઈ અહીંયા જે આઈ એમ લિવિંગ એમ કહે છે પોએટિસ કે એ શેના માટે જાય છે, તો આપણને ખ્યાલ છે કે અહીંયા જે એનું કામ કરવાનું છે, જે કાંઈ જીવન દરમિયાન અથવા તો પોતે જે કારકિર્દી ચોઈસ કરી છે, એ ચોઈસ કરેલી કારકિર્દીમાં જે કાંઈ એને ફો હે મુશ્કેલીઓ આવશે, જે કાંઈ એને એની જિંદગીમાં બેટલ્સ, પછી બેટલ્સ એ ઇમ્પોર્ટન્ટ હોય કે ન હોય, હાઈ હોય કે લો હોય, મોટી બેટલ્સ હોય કે નાની બેટલ હોય, જીવનના પ્રત્યેક ક્ષણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના કારકિર્દીમાં આગળ વધતું હોય ત્યારે ઘણી પ્રકારની અડચણો, ની અડચણો હાઈ હોઈ શકે, લો હોઈ શકે, નાની હોઈ શકે, મોટો હોઈ શકે, હે, તો એની સામે લડવાની વાત છે. તો લડવું, લડીને એને ઓવરકમ કરવાની વાત અહીંયા આપણે ક્વેશ્ચનના આન્સરમાં આપવાની છે. ધ પોએટિસ ઇઝ લિવિંગ ટુ, શેના માટે એ લીવ કરે છે? તો કે ટુ ઓવરકમ, ઓવરકમ કરવું, વિજેતા બનવું, હે, ટુ ઓવરકમ ઓલ ચેલેન્જીસ, જે કાંઈ એને જીવનમાં પડકારો છે એ પડકારોને ઓવરકમ કરવા છે, અને પોતાની જે કાંઈ લડાઈ છે, પોતાની જે કાંઈ લડાઈ છે બેટલ્સ, એમાં એને લડવું છે, પોતાની મેળે લડવું છે, બીજા કોઈને સપોર્ટ વગર. ફક્ત એક જ વસ્તુ એને જોતી હતી જે પહેલા ક્વેશ્ચનના આન્સરમાં હતો, એ શું? તો કે એના માતાની વિશેષ એને જોઈએ છે. વિચ વર્ડ ઇઝ રીમિંગ? રીમિંગ મીન્સ વોટ? પ્રોનાઉન્સિએશનની અંદર સિમિલરલી પ્રોનાઉન્સ થતા હોય, તો આઈ એમ લિવિંગ નામ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો, ફો લો ગો. લાસ્ટમાં આપણે જેને અંત્ય અનુપ્રાસ કહી છે, તો એ પ્રકારના વર્ડ ફો લો અને ગો. ઠીક છે, તો આ જે આપણો સેક્શન બી, એમાં સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન આપણે એવું આપી લેશે કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણને રોકડા માર્ક મળી જાય યાર. શું કામ? તો કે આપણે સિલેબસ માં એટલી બધી સ્ટાન્ઝા જ નથી, આપણે સમરી રીડ કરેલી હોય, ક્વેશ્ચન આન્સર આપણે સમજી ગયા હોય,
એકદમ ઇઝીલી આપણે એના આન્સર આપી શકીએ છીએ. ઠીક છે, તો હવે આપણે નેક્સ્ટ આપણા ક્વેશ્ચન તરફ જઈએ.